राजकोट जिल्लाना उपलेटा शहर मनास स्पोर्ट्स कॉम्प्लेक्स खाते अक्षर निवासी श्री गोविंदभाई सुवाणी की स्मृति में योजायेल ओपन सौराष्ट्र कबड्डी नाइट टूर्नामेंट में सौराष्ट्र ने जुदी जुदी बार टीमों भाग लीधो हतो। उपलेटा खाते योजायेल आ कबड्डी टूर्नामेंट की फाइनल में धोराजवी स्पोर्ट्स फाउंडेशन की टीम विजेता बनी थी। आ टूर्नामेंट में टीम विजेता बनी थी। आ टूर्नामेंट में विजेता और रनर्सअप टीमों ने आयोजकों तरफ से ट्रॉफी और इनामों आपी सम्मानित करवामां आव्या हता। मयूर गोविंदभाई सुवा, उपलेटा नगरपालिका प्रमुख। आज रोज ओपन सौराष्ट्र कबड्डी नु आयोजन जे उपलेटा नगरपालिका नु स्पोर्ट्स कॉम्प्लेक्स छे तेमा मारा पप्पा गोविंदभाई नी स्मृति में आज आ कबड्डी नु आयोजन करेलु हतु। तेमा સૌરાષ્ટ્રની 12 ટીમોએ ભાગ લીધા હતા અને એમાં ફાઇનલમાં ઉપલેટા અને ધોરાજી મેં ફાઇનલમાં આવી હતી, એમાંથી ધોરાજી ફાઇનલ વિનર થઈ છે અને બધા લોકોને ખૂબ મજા આવી અને કબડ્ડીનું એક આ પહેલી વખત એવું થયું છે કે ઉપલેટામાં કબડ્ડીનું આયોજન થયું છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ થયો છે એટલે આવતા આવનારા દિવસોમાં આવું આયોજન થતું રહે અને એક છોકરાઓને પ્રેરણા મળતી રહે। મારું નામ યથાર્થ ચેતનકુમાર બારોટ છે અને આજે અમે ઉપલેટા ખાતે ઓપન ગુજરાત કબડ્ડીમાં સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ધોરાજીની ટીમને રિપ્રેઝેન્ટ કરી હતી। અહીંયા આ ટુર્નામેન્ટની અંદર 12 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ફાઇનલ ટીમમાં ઉપલેટા અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ધોરાજીની ટીમ ફાઇનલમાં હતી। મેચ ખૂબ જ કસીકસીનો હતો અને ધોરાજીની ટીમ અમારી વિજય બની છે। અમારી ટીમમાં રાજુભાઈ, આકાશભાઈ સોજિત્રા બધાનો ખૂબ સરસ સપોર્ટ હતો। બંને ટીમોના ખેલાડીઓ બહુ જ સરસ હતા અને જ્યારે અમારી ટીમ એક યુનિટી થઈને રમી છે ત્યારે ઉપલેટા ખાતે જ્યારે આ ટુર્નામેન્ટ સરસ મજાનું આયોજન હતું તેમાં અમારી ટીમ ચેમ્પિયન બની છે અને આયોજન ખૂબ જ સરસ હતું અને ગુજરાતની અંદર અવારનવાર આવા આયોજન થવા જોઈએ જેથી કરીને આપણા સ્પોર્ટ્સ આગળ વધે અને આ આયોજન ખૂબ જ સરસ હતું। બધા ખેલાડીઓને બહુ મજા આવી અને બહુ જ ખુશીનો માહોલ છે અત્યારે અમારી ટીમમાં।